સમય પ્રમાણે કાંટા કઈ રીતે ગોઠવાય છે એ બધું શીખી ગયા છીએ. હવે આપણે અહીંયા જે સમયને આધારિત જે વ્યવહારો દાખલા છે એ આપણે અહીંયા જોવાના છે. માત્ર બસ અહીંયા રકમ ધ્યાનથી વાંચવાની છે, બાકી અહીંયા કઈ છે નહીં. પેલા શું કે છે કે કિંજળે રાત્રે 8:15 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી રૂપાલ્યો કર્યો. કિંજળ જે છે એ રાતના 8:15 વાગ્યાથી 8:15 થાય છે ત્યારથી એ પોતાનું હોમવર્ક શરૂ કરવાનું કરે છે અને 9:30 સુધી 9:30 થાય ત્યાં સુધી એ પોતાનું ગૃહ કાર્ય જે છે એ કરે છે. હવે આટલી માહિતી ઉપરથી શું કે છે કે તો તેણીએ કેટલો સમય ગૃહ કાર્ય કર્યું, તો એ 8:15 એટલે કે 8:15 શરૂ કર્યું હોય અને 9:30 પૂરું કર્યું હોય તો 8:15 થી લઈને 9:30 સુધીમાં કેટલી કલાક અને કેટલી મિનિટ સુધી એને હોમવર્ક કર્યું કહેવાય. તો આપણે ગણતરી કરવાની છે કે અહીંયા છે 8:15 થી 9:15 એટલે 1 કલાક નો સમય થયો. પણ 9:15 એ પોતાનું હોમવર્ક પૂરું કરતો નથી. હોમવર્ક ક્યારે પૂરું કરતો કે 9:30 એ પોતાનું હોમવર્ક પૂરું કરે છે. એટલે કે 8:15 થી લઈને 9:15 એક કલાક થાય છે. હવે 9:15 થી લઈને 9:30 એ પોતાનું હોમવર્ક પૂરું કરે છે તો 9:15 થી લઈને 9:30 એટલે કેટલો સમય થયો, તો કે 15 મિનિટ થઈ બરાબર. 9:15 થી લઈને 9:30 થાય ત્યારે કેટલી મિનિટ થાય, તો કે માટે 15 મિનિટ થાય. તો જો હવે એને કુલ થઈને 1 કલાક ને માથે 15 મિનિટ સુધી એને હોમવર્ક કર્યું. 1 કલાક અને 15 મિનિટ સુધી એને પોતાનું હોમવર્ક કર્યું. આ રીતે આપણે 1 કલાક ની ગણતરી કરતી જવાની છે કે 8:15 થી લઈને પૂરેપૂરી 1 કલાક ક્યારે થાય, તો કે જયારે 9:15 થાય ત્યારે પૂરેપૂરી 1 કલાક થાય. પછી 9:15 થી 10:15 થાય ત્યારે પૂરેપૂરી 1 કલાક. 10:15 થી 11:15 થાય ત્યારે પૂરેપૂરી 1 કલાક. આ પ્રમાણે ત્યાર પછી નો બીજો છે કે જીનલે 3:40 એટલે કે 3 વાગ્યા એ પૂરેપૂરી 3 કલાક અને માથે 40 મિનિટ થઈ ત્યાંથી 5:50 વાગ્યા સુધી તેના ભાઈને ભણાવ્યું. જીનલ શું કરે છે કે 3:50 જયારે 40 મિનિટ થાય છે ત્યાંથી પોતાના ભાઈને ભણાવવાનું શરૂઆત કરે છે અને ક્યાં સુધી ભણાવે છે, તો કે 5:50 સુધી એના ભાઈને ભણાવે છે. એટલે કે 3:40 ભણાવવાનું શરૂ કરે છે અને 5:50 પોતાના ભાઈને ભણાવવાનું પૂરું કરે છે. તો જીનલે કેટલો સમય તેના ભાઈને ભણાવ્યો ઉપરની જેમ, તો જે જીનલ છે એને કુલ કેટલી કલાક અને માથે કેટલી મિનિટ તેના ભાઈને ભણાવ્યો હોય. શરૂ ક્યારે કરે છે, તો કે 3:40. હવે 3:40 થી 1 કલાક ક્યારે થાય, તો કે 4:40 થાય. 3:40 થી 4:40 એટલે 1 કલાક થઈ. 4:40 થી 5:40 એટલે 1 કલાક થઈ. હવે જો 5:50 પૂરું કરે છે તો હવે આપણે 5:40 થી 6:40 જવાની જરૂર નથી. 5:40 થી 5:50 પૂરેપૂરી 2 કલાક અને 10 મિનિટ સુધી તે પોતાના ભાઈને ભણાવે છે. આ પ્રમાણે પછી છે નંબર 3 કે અમદાવાદ થી 7:45 વાગ્યે બસ જે છે એ અંબાજી 12:05 સુધી 12:05 થાય એટલા વાગ્યા સુધીનો છે. શું કહે છે કે અમદાવાદ થી 7:45 વાગ્યે બસ જે છે એ અંબાજી
નીકળે છે અને 12 ને 5 વાગ્યા સુધી પહોંચે છે. તો બસ ને અમદાવાદ થી અંબાજી જતા કેટલો સમય લાગ્યો? કે બસ જે છે એ અહીંયા અમદાવાદ થી જાય નીકળે છે બરાબર, જ્યારે બસ નીકળવાનો ટાઈમ તો કે 7:45, 7:45 થાય છે ત્યારે બસ કે અંબાજી જવા નીકળે છે. અને અંબાજી જ્યારે પહોંચે છે ત્યારે સમય થાય છે 12:05. જ્યારે 12:05 થાય છે ત્યારે બસ જે છે એ અહીંયા અંબાજી પહોંચે છે. તો હવે બસ ને અહીંયા અંબાજી, બસ ને અમદાવાદ થી અંબાજી જતા કેટલો સમય લાગ્યો? તો બસ ને 7:45 થી શરૂ કરીને 12:05 જ્યારે બસ પહોંચે છે તો આ બે વચ્ચે કેટલો બસ ને ત્યાં પહોંચતા કેટલી કલાક અને કેટલી મિનિટ થઈ? તો બસ નીકળે છે ક્યારે? તો 7:45. તો 7:45 થી એક કલાક ક્યારે થાય? તો કે 8:45 થાય ત્યારે પૂરેપૂરી એક કલાક થાય. પછી 8:45 થી 9:45 ત્યારે ફરીથી એક કલાક, 9:45 થી 10:45 એટલે ફરીથી એક કલાક, 10:45 થી 11:45 એટલે એક કલાક, 11:45 થી 12:45. હવે જો 11:45 થી 12:45 થતી નથી બરાબર, તો આપણે 12:45 સુધી જવાનું નથી. બસ ક્યારે પહોંચી જાય છે? બસ જે છે એ 12:12 ખાલી 5 મિનિટ થાય છે ત્યાં જ બસ પહોંચી જાય છે, 12:45 મિનિટ થતી નથી. તો 11:45 થી 12:05 મિનિટ થાય તો વચ્ચે કેટલી મિનિટ આવે? તો કે જ્યારે 11:45 થી 12 વાગે છે ત્યારે 11:60 મિનિટ થાય ત્યારે પૂરેપૂરા 12 વાગે છે, એટલે કે 45 માં 15 મિનિટ નાખીએ તો કેટલી મિનિટ થાય? અને માથે 5 મિનિટ, તો એ 15 મિનિટ અને 12 ને માથે 5 મિનિટ, તો 20 મિનિટ થઈ. હવે જો કુલ સમય કેટલો? તો 1 કલાક, 1 ને 1 2, 2 ને 1 3, 3 ને 1 4, 4 કલાક ને માથે 20 મિનિટ. તો બસ જે છે એ અમદાવાદ થી નીકળે છે અને એને અંબાજી પહોંચવા માટે પૂરેપૂરી 4 કલાક અને 20 મિનિટ નો ટાઈમ લાગે છે. આ રીતે બસ માત્ર અહીંયા આપણે રકમ જે છે ધ્યાનથી સમજવાની છે, કે જ્યાંથી શરૂ કર્યું હોય ત્યાંથી આપણે એક એક કલાક થી ગણતરી કરીને આ પ્રમાણે ગણતરી કરવાની છે. આ ત્રણેય દાખલા તમારે તમે સ્વ પોતાના નોટ ડાઉન કરી લેવાના છે. હવે ફરીથી નેક્સ્ટ વિડીયોમાં મળીશું.